मॉर्निंग, આજના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. હવે આની પહેલા આપણે જે જોઈ ગયા હતા એ ફરી એકવાર રિપીટ કરી લઈએ, જેનાથી તમને આ ગુણધર્મ છે એ સેલો પડશે. બરાબર, આપણે આગળ જોયા હતા આની પહેલાના ગુણધર્મો, જે હતો ક્રમનો ગુણધર્મ અને સંવૃત્તા. બરાબર, તો સંવૃત્તા એટલે શું એ બધાને ખબર જ છે, ફરી એકવાર તોય રિપીટ કરી દઉં છું. હવે સંવૃત્તા એટલે કે જે પણ સંખ્યામાંથી કોઈ બે સંખ્યાનો અથવા ત્રણ સંખ્યાનો સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતા હોય અને એનું પરિણામ જો આપણને એ જ સંખ્યામાં મળે, એટલે કે પૂર્ણ સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ અને જવાબ મને પૂર્ણ સંખ્યામાં જ મળે, તો એ સંખ્યા કોના ગુણધર્મ અનુસરે છે? તો કે સંવૃત્તાનો. બરાબર, એ જ રીતે આપણે જોઈએ તો ક્રમનો ગુણધર્મ, તો ક્રમના ગુણધર્મમાં શું હોય? જે પણ પ્રક્રિયા આપી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, આ ચારેયમાંથી જે પ્રક્રિયા તમે કરો છો એ પ્રક્રિયામાં જે ત્રણ સંખ્યા તમને આપી હોય, બે કરતાં હંમેશા વધારે સંખ્યા હોય તો જ હું એને જૂથમાં ફેરવી શકું, અને બે અથવા તો બેથી વધારે સંખ્યા હોય તો હું એને ક્રમ બદલીને કામ કરી શકું. તો ક્રમનો ગુણધર્મ શું કહે? તો કે જે પણ સંખ્યાની તમે કોઈ પ્રક્રિયા કરો છો, એ પ્રક્રિયામાં તમે એ સંખ્યાનો ક્રમ ઉલટાવી નાખો છો તો પણ તમને પરિણામ એક જ સરખું મળે. બરાબર, તો એ કયો ગુણધર્મ થશે? ક્રમનો. અને અહીંયા અત્યારે જોવાનો છે આપણે જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મમાં હંમેશા સંખ્યા છે એ બેથી વધારે હશે, તો આપણે એના જૂથ છે એ અલગ અલગ રીતે બનાવી શકશું. બરાબર, હવે જોઈએ આપણે સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં કોણ કોણ આવશે? પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા અને ઝીરો બંનેનો સરવાળો, એટલે કે બે ભેગા થઈને શું બનશે? પૂર્ણ સંખ્યાઓ. અને પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ આવશે? એક, બે, ત્રણ, ચારથી અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં કઈ કઈ આવશે? ઝીરો, એક, બે, ત્રણ, ચાર, અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન, ઋણ અને ઝીરો. બરાબર, બધી જ ઋણ સંખ્યા, ઝીરો અને બધી જ ધન સંખ્યા પૂર્ણાંક સંખ્યા આવે, એટલે સંખ્યા રેખા યાદ કરી લેવાની. બરાબર, અને સમય સંખ્યા એટલે શું? તો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપવાળી સંખ્યા, જ્યાં ક્યુ બરાબર શું ન હોવું જોઈએ? ઝીરો. બરાબર, જો ક્યુ બરાબર એટલે કે છેદમાં ઝીરો હશે તો એ સંખ્યા છે એ અવ્યાખ્યાયિત થઈ જશે. બરાબર, એની કોઈ કિંમત તમને મળશે નહીં. હવે જોઈએ આપણે જૂથનો ગુણધર્મ. તો જૂથના ગુણધર્મમાં પહેલાં જોઈએ પૂર્ણ સંખ્યાઓ માટે. પૂર્ણ સંખ્યા એટલે કઈ કઈ? જેને આપણે ઝીરો, એક, બે, ત્રણ, ચાર, અનંત સુધી સંખ્યા લઈએ છીએ. તો પૂર્ણ સંખ્યામાં પહેલાં આપણે જોઈએ સરવાળો. તો પૂર્ણ સંખ્યા કઈ કઈ? ચાર પ્લસ છ પ્લસ ત્રણ. બરાબર, બે કરતાં વધારે સંખ્યા હશે. તો હવે જૂથનો ગુણધર્મ જો, તો હું શું બનાવીશ? જૂથ બનાવીશ અલગ અલગ. એટલે પહેલાં શું કરીશું? પહેલી બે સંખ્યાનું જૂથ, ચારને છ, દસ પ્લસ ત્રણના પ્લસ ત્રણ. હવે કરીએ આ બેનો સરવાળો, દસને ત્રણ તેર. હવે સંખ્યા એને એ જ રહેશે, ચાર પ્લસ છ પ્લસ ત્રણ. હવે હું જૂથ બદલી નાખીશ. જૂથ ક્યાં લઈશ? પાછળનું. બરાબર, આગળની સંખ્યા ચાર, આમ નવ, પ્લસના પ્લસ, છને ત્રણ, નવ, નવને ચાર, તેર. બંનેમાં તેર તેર સરખો જવાબ મળે છે, એનો મતલબ કે પૂર્ણ સંખ્યાનો સરવાળાનો, સરવાળા માટેની પ્રક્રિયા છે એ જૂથનો ગુણધર્મ અનુસરે. બરાબર, હવે પછી જોઈએ આપણે બાદબાકી. પાંચ માઇનસ બે માઇનસ એક, જૂથ પહેલી બે સંખ્યાનું. પાંચમાંથી બે જાય તો ત્રણ, માઇનસ એકના માઇનસ એક, એટલે સંખ્યા મળશે મને બે. હવે સંખ્યા એ જ થશે, શું જૂથ બદલી જશે? પાંચ આમના માઇનસના માઇનસ, બે માઇનસ એક એટલે એક. હવે પાંચમાંથી એક જાય તો ચાર. આ બે સંખ્યા મને સરખી મળતી નથી, એનો મતલબ કે એ જૂથનો ગુણધર્મ અનુસરશે નહીં. કોના માટે? બાદબાકી માટે. પછી આપણે જોશું ગુણાકાર માટે. તો બે ગુણ્યા એક ગુણ્યા ઝીરો, પહેલી બે સંખ્યાનું જૂથ, બે ગુણ્યા એક એટલે બે, ગુણ્યા ઝીરોના ગુણ્યા ઝીરો. બે ગુણ્યા ઝીરો એટલે કેટલા થશે? ઝીરો. ફરી પાછું સંખ્યા એ જ આવશે, બે ગુણ્યા એક ગુણ્યા ઝીરો. જૂથ બદલી જશે તો અહીંયા આગળ આવશે બે ગુણાકારમાં, એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો, ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો. એટલે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ છે પૂર્ણ સંખ્યા અનુસરશે. હવે પછી જોઈએ છીએ ભાગાકાર. છ ભાગ્યા બે એટલે ભાગ્યા એક.
તો પહેલું જૂથ છે એ પહેલી બે સંખ્યાનું, 6/2 એટલે 3/1, 3/1 કરો એટલે કેટલા મળશે? 3, બરાબર. હવે સંખ્યા પાછી એ જ આવશે, 1/1. જૂથ બદલાવો, 6 આમના ભાગાકાર, 2/1 એટલે 2, 6/2 એટલે 3. એટલે ભાગાકાર માટે તમારે અહીંયા પૂર્ણ સંખ્યા છે એના ગુણધર્મને અનુસરશે જૂથના ગુણધર્મને, બરાબર. પછી જોઈએ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોણ કોણ આવશે? પૂર્ણાંક સંખ્યા એટલે શું આવશે? સંખ્યા રેખા, બધી જ ઋણ સંખ્યા, 0 અને બધી જ ધન સંખ્યાઓ. તો હવે જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે જૂથનો ગુણધર્મ. તો અહીંયા પૂર્ણાંક સંખ્યા માટે હું લઈશ 3 + -2 + 1. હવે પહેલું જૂથ હું બનાવું છું પહેલી બે સંખ્યાનું, તો 3 + -2, અહીંયા બે નિશાની ભેગી થાય છે, પણ બે નિશાની ક્યારેય સાથે રહી શકે નહીં. શું થાય? ઝઘડો થશે, સાથે નહીં રહેવા દેવાના. 1 + 1 - વિરુદ્ધ થશે એટલે શું થાય? બાદબાકી, 2 ના 2 અને +1 ના +1. 3 માંથી 2 જાય તો 1, 1 + 1 એટલે કેટલા આવશે? 2. પછી સંખ્યા એ જ રહેશે, ફક્ત શું બદલશે? એનું જૂથ, આગળના 3 એમને અહીંયા માઇનસ છે, -2 + 1. હવે અહીં સોરી, 3 પછી આવશે + 3 + 1 - છે, 1 + છે, 2 અલગ નિશાની હોય તો બાદબાકી, 2 માંથી 1 જાય તો 1, પણ જવાબમાં મોટા પદની નિશાની છે એટલે અહીંયા શું આવશે? મોટા પદની નિશાની માઇનસ, 3 ના 3 એમને એમ. હવે ફરી પાછી અહીંયા 2 નિશાની ભેગી થઈ છે, 2 અલગ નિશાની છે, +/- અને 1 ના 1, તો 3 - 1 એટલે કેટલા થશે? 2. તો સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે પૂર્ણાંક સંખ્યાઓ પણ અનુસરે છે. હવે જોઈએ બાદબાકી, તો 6 - 3 - 2. હવે પહેલું જૂથ આવશે અહીંયા, 6 માંથી 3 જાય તો 3 - 2 ના - 2, 3 માંથી 2 જાય તો 1. સંખ્યા એ જ આવશે, શું બદલશે? જૂથ. તો આ 6 ના 6 એમને એમ, -ના -, 3 - 2 એટલે 1, 6 માંથી 1 જાય તો 5. બંને સરખા આવતા નથી તો એ જૂથનો ગુણધર્મ અનુસરશે નહીં. પછી જોઈએ આપણે ગુણાકાર માટે, તો 8 × 1 × 2. પહેલું જૂથ અહીંયા કરી નાખો માઇનસ, તો હવે અહીંયા જોઈએ 8 એમને એમ પહેલા જૂથમાં, અથવા તો પહેલો 2નો ગુણાકાર, 8 × 1 = 8. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો ગુણાકાર છે, +/- થઈ જશે એટલે આ -8 × 2 આમનામ. હવે 8 × 2 એટલે કેટલા થશે? 16, પણ 1 + છે અને 1 - છે તો શું થઈ જશે? -16. હજુ સંખ્યા એમને એમ, 2 શું બદલશે? જૂથ 8 ના 8 ગુણાકારમાં 1, 2, 2, પણ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, +/- 8, 2, 16 +/-. અહીંયા આપણને 2નો ગુણાકાર સેમ મળે છે, એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની પ્રક્રિયા છે એ જૂથનો ગુણધર્મ અનુસરશે. પછી જોઈએ ભાગાકાર, 0/2 (n/1). હવે પહેલું જૂથ 0/2 એટલે કેટલા આવશે? 0 (n/1). ફરી પાછું 0/1 એટલે 0. સંખ્યા એને જ શું ફરી જશે? જૂથ 0/2 આમના 2/1 એટલે 2. હવે 0/2 કરો તો 0, જવાબ 2ના મળે છે સેમ. પૂર્ણાંક સંખ્યા માટે જૂથનો ગુણધર્મ છે એ ભાગાકારની પ્રક્રિયા માટે
અનુસરશે, બરાબર। હવે એના પછી જોઈએ આપણે સમય સંખ્યા। સમય સંખ્યા કેવી હોય? પી ના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે અપૂર્ણાંકમાં આવશે। તો અહીંયા જોઈએ, બે ના છેદમાં ત્રણ પ્લસ એક ના છેદમાં ત્રણ પ્લસ ચાર ના છેદમાં ત્રણ, પહેલું જૂથ કોનું આવશે? પહેલી બે સંખ્યાનું। છેદ સરખા છે, છેદ એકવાર, અંશનો સરવાળો બે ને એક ત્રણ, પ્લસના પ્લસ ચારના છેદમાં ત્રણ, એમને એમ। હવે પાછા છેદ સરખા છે, છેદ એકવાર, ચાર ને ત્રણ સાત, બંનેનો સરવાળો થયો, જવાબ મળે છે કેટલા? સાતના છેદમાં ત્રણ। ફરી પાછી સંખ્યા એ જ આવશે, પણ બદલશે શું? ફક્ત જૂથ। તો પહેલી સંખ્યા બે તૃતીયાંશમ નામ, પછી પ્લસ, બંનેના જૂથ સોરી છેદ સરખા છે, અંશનો સરવાળો ચાર ને એક પાંચ, ફરી પાછો સરવાળો, બંનેના છેદ સરખા છે, છેદ એકવાર, પાંચ ને બે સાત, બે સરખા મળે છે એટલે સમય સંખ્યામાં સરવાળાની પ્રક્રિયા છે એ જૂથનો ગુણધર્મ અનુસરશે। પછી જોઈએ આપણે બાદબાકી માટે, છ માઇનસ ઝીરો સોરી પાંચના છેદમાં બે માઇનસ એકના છેદમાં બે માઇનસ ઝીરોના છેદમાં બે। હવે અહીંયા ખાલી તમને ઝીરો આપ્યો હોય તો તમે ઝીરોના છેદમાં બે છે એ લખી શકો। હવે પહેલું જૂથ હું કોનું બનાવીશ? પહેલી બે સંખ્યાનું। તો અહીંયા છેદ સરખા છે, છેદ એકવાર, પાંચમાંથી એક જાય એટલે ચાર, માઇનસ ઝીરોના છેદમાં બે, એમને એમ। ફરી પાછા જોઈએ, અપૂર્ણાંકમાં છેદ સરખા, છેદ એકવાર, અંશની શું થશે? બાદ બાકી, ચારમાંથી ઝીરો જાય એટલે ચાર, ફરી પાછા એકવાર, અહીંયા છેદ ઉડે છે, બે બે ચાર અને બે એક બે, બે બે કેન્સલ, શું વધશે? બેના છેદમાં એક એટલે બે। હવે સંખ્યા એને એ ફક્ત શું બદલશે? એના જૂથ। અહીંયા સંખ્યા આવશે પાંચના છેદમાં બે માઇનસ, છેદ સરખા છે એટલે છેદ એક વખત, એકમાંથી ઝીરો જાય એટલે એક, ફરી પાછું બાદ બાકી, છેદ સરખા છે, છેદ એક વખત, અંશની શું થશે? બાદ બાકી, પાંચમાંથી એક જાય એટલે ચાર, ઉપરની જેમ પાછા છેદ ઉડશે, બે બે ચાર અને બે એક બે, બે બે કેન્સલ, તો કેટલા વધ્યા? બે, એટલે અહીંયા બે સરખા મળે છે તો એ જૂથનો ગુણધર્મ છે એ અનુસરશે। હવે પછી જોઈએ આપણે ગુણાકાર, આઠના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણ। હવે શું કરશું? જૂથ બનાવીએ, પહેલી બે સંખ્યાનો જૂથ, છેદમાં જે સંખ્યા છે એ સંખ્યા વચ્ચે ગુણાકાર હોય, અપૂર્ણાંક આપેલા હોય એટલે છેદ છેદનો ગુણાકાર અને અંશ અંશનો ગુણાકાર, તો ત્રણ ત્રણ નવ અને આઠ એક આઠ, ફરી પાછો કૌંસની બહાર છે એમને, અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર, નવ ત્રણ સત્યાવીસ અને આઠ બે સોળ, બરાબર। ફરી પાછું આઠના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ ગુણ્યા બેના છેદમાં ત્રણ, જૂથ બદલી ગયા, આઠના છેદમાં ત્રણ ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે નવ, અંશ અંશનો ગુણાકાર એટલે બે, અહીંયા પાછો નવ ત્રણ સત્યાવીસ અને અંશ અંશનો ગુણાકાર આઠ બે સોળ, બેના ગુણાકાર સરખા એવા, એનો મતલબ કે આ છે એ જૂથનો ગુણધર્મ અનુસરશે। હવે છેલ્લે જોઈએ એનો ભાગાકાર, તો ઝીરોના છેદમાં બે ભાંગ્યા એકના છેદમાં બે ભાંગ્યા એકના છેદ ત્રણના છેદમાં બે। હવે ભાગાકાર હોય તો આપણે શું કરીએ છીએ? પહેલાં જૂથ બનાવીએ, ઝીરો ભાંગ્યા બે એટલે હું શું લખી નાખું? ઝીરો સોરી ઝીરોના છેદમાં બે એટલે ઝીરો। હવે એને ભાંગ્યા એક દ્વિતીયાંશ છે, તો ભાગાકાર હોય એને મારે ગુણાકારમાં ફેરવવું હોય તો પાછળનું શું કરું છું? ઉલટાવી નાખું, એટલે બેના છેદમાં એક કૌંસ પૂરો અને ભાગાકારમાં ત્રણ દ્વિતીયાંશ એમને। હવે ઝીરો ગુણ્યા પાછું શું થશે? કોઈ પણ સંખ્યાની સાથે ગુણાકાર ઝીરો ભાંગ્યા ત્રણના છેદમાં બે, અહીંયા જવાબ શું આવશે? કારણ કે ઝીરો સાથે તમે ગમે એ સંખ્યાનો ભાગાકાર કરશો જવાબ આવશે ઝીરો। ફરી પાછા જોઈએ, એ જ સંખ્યા, એને ભાંગ્યા એક દ્વિતીયાંશ, એને ભાંગ્યા ત્રણ દ્વિતીયાંશ। હવે ભાગાકાર જૂથ બનાવશું પાછળની બે સંખ્યાનું, તો ઝીરોના છેદમાં બે એટલે શું આવશે? ઝીરો, ભાગાકારની નિશાની એમને એમ। હવે
કૌંસમાં એક દૂત્યાંશ, ભાગાકારમાં ત્રણ દૂત્યાંશ છે, પણ મારે અહીંયા ગુણાકાર લાવવો હોય તો હું શું કરીશ, પાછળની બે સંખ્યા ઉલટાવી નાખું, બરાબર. હવે જોઈએ આગળ, ઝીરો ભાગાકાર આમનામ, ગુણાકાર છે અપૂર્ણાંકનો ગુણાકાર આવ્યો તો શું કરીશું, અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. અંશમાં છે એક બે બે, છેદમાં બે ત્રણ છ. ફરી પાછું કોઈ પણ બે સંખ્યા, કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ભાગાકાર એટલે ઝીરો, તો જૂથનો ગુણધર્મ છે એ ભાગાકારની નિશાની પણ અનુસરે છે. હવે એના પછી આપણે જોઈએ છીએ શૂન્યની ભૂમિકા. તો કોઈ પણ પ્રક્રિયા લઈએ તો એમાં શૂન્ય શું છે, તો તમે સરવાળો લ્યો છો કોઈ પણ સંખ્યાનો. ચાર પ્લસ ઝીરો લઈએ એટલે આપણને શું મળશે, ચાર. પછી બાદબાકી કરીએ છીએ ઝીરો માઇનસ પાંચ, તો મને મળશે માઇનસ પાંચ. પછી ગુણાકાર, તો ઝીરોની સાથે ગુણાકાર અઢારનો કરું છું તો મને જવાબ મળશે ઝીરો. અને ઝીરો સાથે જો હું ભાગાકાર કરું છું ત્રણનો તો કેટલા મળશે, ઝીરો. તો જો ઝીરો સાથે સરવાળો ને બાદબાકી કરું તો સંખ્યા એને જ રહેશે, એમાં કોઈ ફેર પડશે નહીં. પણ જ્યારે ઝીરો સાથે હું ગુણાકાર અને ભાગાકાર કરું છું તો એનો જવાબ મને કેટલો મળશે, ઝીરો. પણ આજે સંખ્યાને ઉલટાવી નાખું, ત્રણ ભાગ્યા ઝીરો કરું તો આ સંખ્યા કેવી થઈ જશે, અવ્યાખ્યાયિત. જેમ મેં તમને આગળ કીધું હતું કે છેદમાં ક્યારેય ઝીરો આવશે નહીં, તો એ સંખ્યા કેવી થઈ જાય, અવ્યાખ્યાયિત, બરાબર. હવે જોઈએ એકની ભૂમિકા. તો એક છે એ શું ભાગ ભજવે છે, તો જો સરવાળો કરીએ, આ શૂન્યની ભૂમિકા એ છે ખાલી વધારે વપરાય છે કોના માટે, સરવાળાને બાદબાકી માટે. અને એકની ભૂમિકા છે એમાં સરવાળોને બાદબાકી કરીએ તો એ સંખ્યામાં ફેર પડે. પણ એક છે એનો ગુણાકાર હું ચાર વડે કરું તો સંખ્યા એને જ મળશે. પછી ચાર સાથે હું જો એકનો ભાગાકાર કરું છું તો સંખ્યા મને એને જ મળશે, બરાબર. એટલે એકની ભૂમિકા કોના માટે છે, ગુણાકારને ભાગાકાર માટે, એને જ સંખ્યા આપણને આપે છે. પછી જોઈએ વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા કોને કહેવાય, મારી પાસે જે સંખ્યા છે એને હું નિશાની વિરુદ્ધ આપી દઉં એટલે શું થશે, વિરોધી સંખ્યા. તો પાંચની વિરોધી સંખ્યા મારે જોતી હોય, વિરોધી સંખ્યા એટલે અહીંયા પાંચ છે, એની આગળ કાંઈ નિશાની ન હોય તો શું હોય, પ્લસ. તો હું એની વિરુદ્ધ નિશાની એને આપી દઉં એટલે કેટલા થશે, માઇનસ પાંચ. એવી જ રીતે આઠની વિરોધ નિશાની અથવા તો વિરોધી સંખ્યા કેટલા થશે, પ્લસ સંખ્યા છે એ કેવી થઈ જશે, માઇનસ. પછી હજાર છે એની વિરોધી સંખ્યા જોતી હોય તો માઇનસ હજાર. એ જ રીતે આપણે અપૂર્ણાંકની એટલે કે સમય સંખ્યાની પણ વાત કરશું. તો ચારના છેદમાં ત્રણ હોય એની વિરોધી સંખ્યા મારે જોતી હોય તો હું શું કરીશ, જે સંખ્યા છે એને કઈ આપી દઈશ, માઇનસની નિશાની. આ થઈ ગઈ મારી વિરોધી નિશાની. હવે હું જોઉં છું વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત એટલે શું થાય, અંશ હોય છેદ થઈ જાય અને છેદ હોય અંશ થઈ જાય. એ ફક્ત સમય સંખ્યા માટે જ વપરાશે, સમય સંખ્યા માટે. તો સમય સંખ્યામાં પીના છેદમાં કયું સ્વરૂપ, એટલે કે ચારના છેદમાં ત્રણ હું લઉં એનો વ્યસ્ત જોતો હોય તો હું શું કરી નાખીશ, અંશ છે ને છેદમાં લઈ જાઓ, છેદ છે ને અંશમાં, એટલે કે ત્રણના છેદમાં ચાર. માઇનસ આઠના છેદમાં ત્રણ હોય એનો વ્યસ્ત જોતો હોય, વ્યસ્તમાં ખાસ યાદ રાખવાનું માઇનસ નિશાની જશે નહીં, માઇનસ એમને એમ રહે, છેદ છે એ ક્યાં જતો રહેશે, અંશમાં, એટલે કે ત્રણ ઉપર, અને આઠ છે એ છેદમાં એટલે કે નીચે, બરાબર. પછી અઢારના છેદમાં પાંચ છે, તમને નિશાની માઇનસની નીચે આપી છે એનો વ્યસ્ત જોઈએ છે, છતાંય આ સંખ્યામાં હું નિશાની નીચે લખું છું તો એ કોઈ ફેર પડશે નહીં, એ માઇનસ પાંચ ઉપર આવતા રહેશે અને આ અઢાર ક્યાં જતા રહેશે, નીચે, બરાબર. આ થઈ ગઈ મારી વ્યસ્ત સંખ્યા. શૂન્યની ભૂમિકા ખબર પડી, એકની કરી, પછી વિરોધીના વ્યસ્તમાં ઉલટું થઈ જાય નહીં, ખાસ ધ્યાન રાખવાનું. વિરોધી સંખ્યા એટલે શું, તો કે જે નિશાની છે એને નિશાની ફેરવી નાખવાની. અને વ્યસ્ત સંખ્યા છે એમાં શું થશે, અંશ છેદ બે ઉલટાઈ જશે. હવે જોઈએ આપણે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ગુણાકારનું સરવાળા પર વિભાજન
આપણે કઈ રીતે કરતા હતા? તો કે વિભાજનનો ગુણધર્મ મને યાદ છે, 40 ગુણ્યા 31 પ્લસ 5 આવી રીતે આપ્યું હોય તો હું પહેલાં શું કરું છું, 40નો ગુણાકાર 31 સાથે, એટલે એ પહેલો કૌંસ થશે, પછી અહીંયા જે નિશાની છે એ વચ્ચે આવશે બે કૌંસની વચ્ચે, અને પછી 40નો ગુણાકાર 5 સાથે, બરાબર. આ રીતે હું કરતી હતી. આ શું થયું, ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે ગુણાકારથી હું સરવાળા છે એને ભાગ કરી નાખું છું, બરાબર. આ બે ગુણાકાર ગુણાકારવાળા કૌંસ આવ્યા અને વચ્ચે શું આવશે, સરવાળો. એ જ રીતે અહીંયા સમય સંખ્યાનું આપણે કરવાનું છે. તો સમય સંખ્યા જે આપી છે કઈ છે, -3/4 વચ્ચે શું લઈશું, ગુણાકાર, અને કૌંસની અંદર કોણ કોણ આવશે, 2/3 પ્લસ -5/6. હવે મારે આની પ્રક્રિયા કરવી હોય, ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવું હોય, તો આગળ જે ગુણાકારમાં સંખ્યા આપી છે એ અંદરની બે સંખ્યા સાથે વારાફરતી ગુણાકાર કરશે, -3/4 ગુણ્યા 2/3, એટલે આ શું થયું, પહેલો કૌંસ, વચ્ચે પ્લસ છે એ અહીંયા મૂકી દઈશ. હવે -3/4 એને ગુણ્યા -5/6. હવે હું શું કરીશ, જો અપૂર્ણાંકનો ગુણાકાર છે એટલે શું થશે, અંશ અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, પણ નિશાની છે એને મારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, પહેલાં નિશાની મૂકી દઈએ એટલે ભૂલાઈ જાય નહીં. 3, 2, 6 અંશ અંશનો ગુણાકાર કર્યો, છેદનો ગુણાકાર, 4, 3, 12, એટલે પહેલા કૌંસનું કામ પૂરું થઈ ગયું. પછી આવશે પ્લસ બીજો કૌંસ, ફરી પાછા જોઈ લો, માઇનસ માઇનસ, બેમાં માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અંશ અંશનો ગુણાકાર 5, 3, 15 અને છેદનો ગુણાકાર 4, 6, 24, બરાબર. હવે અહીંયા મને છેદ ઉડતા હોય એવું દેખાય છે, 6, 1, 6 અને 6, 2, 12, અહીંયાથી 6, 6 કેન્સલ, પછી અહીંયા આજે 3 વડે ભાગ ચાલશે, 3, 5, 15 અને 3, 8, 24, 3, 3 કેન્સલ. હવે પેલો જે કૌંસ છે ત્યાં શું વધતું હતું, માઇનસ, 6ની જગ્યાએ કાંઈ નથી, શું છે, 1/2 વચ્ચે, પ્લસ અહીંયા 15ની જગ્યાએ કેટલા વધ્યા, 5 અને 24ની જગ્યાએ 8. હવે હું શું કરીશ, મારી પાસે અપૂર્ણાંકમાં સંખ્યાનો સરવાળો આવ્યો છે તો મારે પહેલાં એને પૂર્ણ સંખ્યામાં ફેરવવા પડશે, અથવા તો છેદ સરખા કરવા હોય. જો અહીંયા 2 છે, અહીંયા 8 છે, તો છેદ સરખા કરવા માટે મારે અહીંયા 8 લાવવા પડે, તો મારે કંઈક પ્રક્રિયા કરવી પડશે. પ્લસ 5/8, હવે 8 લાવવા માટે 2ને કેટલા વડે ગુણવા પડશે, 4 વડે. જે પ્રક્રિયા છેદમાં કરું છું એ ક્યાં થશે, અંશમાં પણ, એટલે કે -1/2ને 4 વડે ગુણીને 4 વડે ભાગતા, બરાબર. હવે અહીંયા શું થઈ જશે, માઇનસના માઇનસ, 1, 4, 4, 4, 2, 8, પ્લસના પ્લસ, 5/8. હવે આ સંખ્યાનો મારે ક્રમ બદલવો છે, હું કયો ગુણધર્મ વાપરીશ, ક્રમનો ગુણધર્મ, એટલે 5/8 છે એ આગળ લઈ લો અને -4/8 છે એ પાછળ જા દો. કયો ગુણધર્મ વાપરો મેં, ક્રમ બદલતા, જવાબમાં ફેર પડતો નથી. હવે 8 સરખા આવી ગયા, 2ના છેદ સરખા છે, 1 વાર, અંશની શું થશે, બાદ બાકી 5 માંથી 4 જાય તો 1, એટલે મને જવાબ કેટલો મળ્યો, 1/8. આ શું થયું, ગુણાકારનું સરવાળા પર વિભાજન, બરાબર. આ બધી સંખ્યા તમે યાદ રાખશો. આગળના ગુણધર્મો જોયા, 3 એ 3 કયા કયા હતા, સમૃદ્ધતા, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. એમાં આપણે સંખ્યા જોઈ, વાસ્તવિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. આટલું તમે યાદ રાખી લો એટલે આ ચેપ્ટર છે એ તમારા માટે સહેલું બની જાય, બરાબર. આની પછી આપણે જે ગુણધર્મો જોયા હતા એના માટે
ત્રણે ત્રણ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટેનું કોષ્ટક જોઈ લેશું, બરાબર, જેથી કઈ સંખ્યાઓ છે એ કયો ગુણધર્મ અનુસરે એ આપણને ખ્યાલ આવી જશે.